हाँ कपड़ा बरगानी लड़के डाड़ी डाड़ी एक लड़की हो तो बापू वो वागना गाबा का दिन अखवा में ते आई थी खुदवानी तैयारी करी रही हो तो तो पची ठेकड़ो मारवा मचा नीचे सीट पे बैठो अरे पर बीजे बेवो आटो बापू नो हुकम नो तो अरे हुकम नहीं पूछ रही जरा हेठो उतरी जोया हाँ मैं जीवे जगह मरी गयो जोया बापू થોડીક વારી મરેલા હવન ને પોરો ગાવા દો એટલે હમણાં વાંચતું ગાજતું માનવે આવી જશે નહીં મચાણે આવી જશે બાપુ મારો શિકાર હું જોઈ આવી હા બેટા એમાં જોખમ છે જોખમ ની સામે વાત ન બેડે એ જવાની શા કામ ની જો સિંહ જીવતા હશે તો મારી આ બોક્સી બંદક ની નાળ પણ જીવતી છે રેવાલે બેટા અલા ઘેલા જાજી ને જોઈ આવ બાપુ અવાજ માં થોડો ઘણો જીવ હશે તો એના કરતા એમ કરો બેન બાને જવા દો એની પાસે બંદૂક કે મારી પાસે કઈ નથી તો લે બંદૂક ચાલા ચાલ બેટા ચાલ ચાલો મારવારી હાજી બાપુ હાલો 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 પબ્લિક મને જીવતા હવન તો કોળિયો કરાવી નાખશે હાલો બીજું શું હજી જીવ તો નથી કારબારી કી થઈ છે ભલે થઈ જાય બાપુ થઈ જાય શું થઈ જાય બાપુ શું થયું બાપુ અરે શું થાય કંબક થીરલા ઘોડાને અટાણે ઠોકર ખાવાનું છે એને અટાણે નો કહેવાય બાપુ એને કટાણે કહેવાય શું કોઈને શું કરે છે તારા જે ઘરમાં કોણ પગાડશે બાપુ એ તો હું માનતો ને કહી આવું છું તે એ પગાડી દેશે પણ તું કેમ ન ગયો સાવજ પાસે અરે કુરીબા મરેલો તોય સાવજ અને એ મરેલા સાવજ કરતા મારું આ જીવતું ગધેડું બહુ સારું કેટલી લાંબી થઈ ગઈ છે અરે પણ બાપુ તમારી ખાલ ક્યાં ગાલ હા એ તો માટડે પડી રહી છે પણ તો મૂર્ખા લઈ લેવી જોઈએ ને આ પણ બાપુ નો હુકમ નતો અને બાપુ ના હુકમ વગર હું કઈ ન કરું ગધેડા હવેથી બાપુ નો હુકમ સાંભળી લે જે કઈ નીચે પડી હોય એ બધું લઈ લેવાનું સમજો સમજો બાપુ નો હુકમ છે જે કઈ નીચે પડ્યું હોય ને એ ઉપાડી લેવું સમજો ને અરે એમાં ગધેડા ને શું કહે છે કેમ બાપુ એ ગધેડા ને હુકમ ન કર્યો આ ઘેલા હારે થઈને આપણે પણ ઘેલા થઈ જશું ચાલો બાપુ ચાલો ચાલો બેટા કારબારી જી તમે હિલાને દોરીને ઘડમાં આવો ચાલો કેવું પડે હો મારે સરસ ફાંકરો કાઢો કારબારી કારબારી આ તો ક્યાં જુલમ હિલાને કોઈ વાત તો એ ગુનો એ લંગડો થઈ ગયો ને એનો ગુનો તો તારી લુલી ઠેકાણે રાખજે જા હે કારબારી આ કોપટિક તમારો ટાંટીઓ ભાંગે તો બાપુ તમને ભડાકે દે ચૂપ કર્યા કેવું પડે કે ભગવાન આ કારબારી નો ટાંટીઓ ઝટ ભાંગ એટલે બાપુ એને ભડાકે દે ભારે ભૂંડા ચોપકો
અરે ભાઈ તમે પરદેશી લાગો છો તમને ખબર નથી આ અમારા દરબારનો કુંવરી કે પરમા છે ભાઈ માણસ ભાઈ હું તો અજય નો છું હું તો આ ઢોરો ને દુકાળ માંથી ઉગારવા માટે અહીં આવ્યો છું મને શું ખબર કે અહીં રૈયત ને ઢોર મારવામાં આવતો આ ભાઈ માણસ તો ભારે વહરું છે પણ વાહ ભરવીર વાહ આટલા વર્ષો માં એનો બાપ વિનસી જે નથી કરી હતો એ તમે એક દીમા કરી બતાડ્યો વાહ વાહ ઉતારા ક્યારે ખાતે બાપલા અજાણે ભાઈ ઉતારા કોણ છે અટાણે તો ઉપર આવ ને નીચે ધરતી છે પણ માથે છાપરું મળે ને બે જણના પેટ પૂરતા દાણા મળી રહે તો અમારે ભયો ભયો બે જણ એવું બીજું કોણ છે ભેળા મારા પાંચ એમને મંદિર ને ઓટે બેહાડી ને ઘર ગોતવા નીકળ્યો છું તો પછી એમ કરો આજથી તમારા ઉતારા આપણે અહીંયા તમે મને કાર થી બતાવ્યો હું તમને દુકાન થી બતાવી અને આવ્યા છો તો હે એને ઉતારા કરતા જાઓ આપણે છે એક મજાનું નાનકડું ઢોપડું હાલો ભલે હરી હાલો હાલો આવા જો તો ઉતારા ભેલા ભગવાન પર ભરોસો રાખ એ હંધી હારું કરશે અરે ભાઈ ભગવાન ના ભરોસે તો આ જીવતર નું જંતર સુરી નું વાગે છે બાકી તારા એ બટકા બાપ ના ઝટકા સામ નથી થતા શું મારા બાપ નું નામ લીધું ઓહો હો અરે ભાઈ આ તો તારા પ્રેમ ને માટે ટૂંકશો નહીતર તારા એ બટકા બાપ ને તો કટકા કરી નાખો કટકા જો હવે ફરીથી આવું બોલીશ ને તું તારું મોઢું પણ નહીં જો હવે મારું મોઢું ના જો તો કઈ નહીં હાથ પડતો જો અરે કે ઓલી અરે કેલી શું છે અરે તું એમ વાત વાત તો આકડી થઈ જઈશ તો હું ઘેલા માંથી હોઉં ઘેલો બની જઈશ મારી ઘેલી અરે પણ કેવાલી મારી વાત તો આવો તારી હંમેશા એક જ રામાયણ હોય છે અરે ભાઈ રામાયણ તો એક જ હોય એના ભાગ બે ત્રણ હોય અરે તારી ને મારી રામાયણ આપણા લગ્ન પછી લખાશે હવે જો હું તને એમ કેતો તો કે આપણા સુરજભાઈ છે ને સુરજ અરે સુરજ નહીં સુરજ નહીં એને સુરજભાઈ કે તારાથી સુરજ નો કહેવાય અરે તારે કેવું જોઈએ ને તો મને ઘેલો કે ઘેલી એ ઘેલી એ કાંડી ઘેલી ઉભી તો રહે શું છે આઈતા વાહે આવ્યો અરે વાયાનો હું તો શું કરું મોટા ઘર થઈ જાઉં આ નથી દરબાર ગઢમાં કઈ વાત થતી નથી તારા ઘરમાં કઈ વાત કરાતી અને તારો લોભ્યો બાપ રૂપી હાટું તારા ને મારા લગ્ન નહીં કરે તો આપણા આવનારા છોકરા નું શું થશે કઈક ઉપાય બતાવું ને હું શું ઉપાય બતાવું મારા બાપ ને પૂછી જો તારો બાપ બાપરે બાપ ઈ બટકો આપતે મને મોટો ચટકો કે છે કે ગેલારામ વાંડા ભટકો અને આ જ વાત તો મારા મનમાં છે ઠટકો તે તું જ કઈ ઉપાય શોધી કાઢ ને ભૂતના ભાઈ ભાઈ હા હા મળ્યો મળ્યો ઉપાય મળ્યો તારા બટકા બાપ ને મનાવવા માટે ભગવાન ની ભૂત જ કામ લાગશે ભૂત હા ભૂત ભૂત મને વિચાર આવે ને તો આ તારા ઘરની વંડી તો શું ગધની રાંગ ટેકીને અડધી રાતે તારી પાસે પૂછવા આવું પણ મારો બાપ જાગી જશે તો તારો બાપ તું બી કઈ લાગે છે
આપણી રામાયણ નો બીજો ભાગ લખાઈ જાય. તે મને ચૂપ કરી હકે, સમજીને તું મને ચૂપ કરી હકે, પણ આપણા છોકરા તાતે ને એને તારો બાપે ચૂપ નહીં કરી હકે. આપણા ઘર માંથી ભૂત કાઢવું હોય તો અમાર ની અંધારી રાતે ઓલા ભૂતિયા ઓડલે આવે, પછી એ લાત નું ભૂત મારી વાત. પણ જોજે, ઓળ માંથી ચોર નહીં કરતો. હવે ઓળ માંથી ચોર થાય તો તારા એ ઢોર જેવા બાપ ને હું તાવાનું છે. તું તારે મોકલજે, જરૂર મોકલજે ઓલા ભૂતિયા ઓડલે, હો જરૂર મોકલજે. ભૂત રે ભૂત. સાંભળીને હું પ્રસન્ન થયો છું. તમે મારા પર રીજો ને પૂછો ને મારા ઘર માં પેછા એવો કઈ ઉપાય બતાવો. તો એમ પૂછે ને બટકી ના, તો અમાર કાલે હવારે જે જવાન તારી બંડી ખખડાવે, નહીં નહીં તેલી ખખડાવે, એની હારે તારી દીકરી ના લગ્ન કરી નાખજે, સમજો. મેં કીધું એમ નહીં થાય તો ભૂત તને ભરખી જાશે, કાચીને કાચો કાકડીની જેમ કચુંબર કરીને ચાવી જશે. મારું બેટું બટકું સીધું સમજાવ્યું હતો નો માનક, પણ ભૂત ની લાત વાગી કે તરત મારી વાત માની.
जोधा सिंह भाई, ये जोधा सिंह भाई, अरे सीधी भाई, अरे वाणी हाथ चली आ गया छे, सीधी भाई तबे मारे आगे क्या थी, राम 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 पपट राम राम करो राम राम करो राम राम पढ़े पढ़ाओ ओहो पढ़ाओ पढ़ाओ सीधी भाई पढ़ाओ तभी हमारे आगे नहीं क्या थी रे जोधा सिंह देखा हो जो तो वेद जेवड़ा पन से जामो कामो आ खोपट मोटो जीवन ने इतने कन्या गोदवाई हुआ थी कोई कमी भूते कोई कहने 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 रुद्रेश्वर सच जवान रुद्रेश्वर 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 नाम सूचे शिवजी भाई आ वाणी जीवे कई खोर छे चुप रहे पोपटिया जोधा सिंह भाई आ तो काल गरम गरम पोपटिया दूध पाक खाधो तो ने एटले एनी जीभ दाजी गई दूध पेला फली એલા શું બોલ્યો કઈ નઈ હું તો એમ કહેતો હતો કે કુકડો બોલે એ પેલા લોકો વાયણું કામ ખગડાવી નાખતા હશે એમાં તારા બાપનું શું જાય છે ભાઈ મારા બાપનું કઈ નથી જતું મારું જાય છે પણ આ કુકડિયા મહેમાન છે કોણ હે કુકડિયા મહેમાન આ મારા જૂના દેવસિંહજી ભાઈ છે અને એમની ભેગો એનો દીકરો છે અને એ કન્યા ગોતવા માટે નીકળ્યા છે અને પહેલો ઉમરો તમારો ભાઈઓ ક્યાં એલા હોચીલા વરરાજા તારું નામ શું છે ભૂડાવા માટે બીજો થી ઓલા ભૂત ની હતો પાણી નું શું તાશે આ બચ્ચી ના ઘર માં ભૂત થાય છે માટે ગાડવી ને રહેજે પોપટી ને હનુમાન ચાલીસા બોલવા માંડ હનુમાન ચાલીસા બોલવા માંડો હવે કોઈ નહીં આ પ પટકાની ડેલી ખડાવને નહીં તારી હરણી જેવી ચાલ ઉપર કાયાની કમાલ માથે જુવાની નો ભાર હું તો થઈ ગયો માલા માલ અરે કાશી માસી તમે ઓ ભાગવત કેમ રે તારી જાતો કનૈયો મારું તારાથી અડધી ઉંમર
ને દેખાઉ છું છતાંય મને માસી કેતા શરમાતો નથી હું ભોરે કહું છું નહીં તો ગા માખા માં તારો ફજે તો કરીશ અને લોકોને કહીશ કે આ કનૈયાએ મારી આબરૂ લૂટી અરે રામ 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 અરે ક્યાં તમે ને ક્યાં હું ગોકુળ મથુરા ને કાશી માસી બરી પાછી માસી એટલે કનૈયા તું કેવા હું માંગે છે તું કેવા હું માંગે એ મને અત્યારે જવા દે નહીં જવા દો મારા કનૈયા હવે તો નહીં જવા દો એ કનૈયા હવે તો તું આ કાશી ના અહીંયામાં વસી ગયો છે આખે આખો અરે હવે તો આ ભવ શું ભવો ભવ તને ના છોડો એ કાશી એટલે કોણ ચંદન ગો અરે શેર માં આપણે ફિલ્મ જોવા જઈએ બકરી બધી વાત ત્યાં કરશું ફિલ્મ જોવા તમારી અરે અરે ફિલ્મ જોવાનો તો ખાલી બાનો છે બાકી તો સમજી જા ને એ ક્યા બોલતા તું એ ક્યા મેં બોલું સુન સુના આ તક ખંડાલા ક્યા કરું આકે મેં ખંડાલા अरे घूमेंगे फिरेंगे नाचेंगे गाएंगे ऐश करेंगे और क्या अरे अटला बदा करेंगे तो वो तो हाथ पिंजर जैसा हो जाऊंगा तो पची तमें एक काम करो तमें रिलीफ रोड नी अशोक टोकी जे जाओ अने त्यां टिकट लेने उभरियो हूं आऊ छु ए भले मारा राजा भले ओय ओय ए जाऊ छु પણ જોજો પાછા મને બહુ વાત ના જોડાતા હો કે જાત આવજો મારા પરદેશી મણિયારો પરદેશી મણિયારો પરદેશી અરે પરદેશી મણિયારાની ટિકિટ નો મળે ને તો નાનો દિયરિયો લાડકોની લઈ લેજો પણ ટિકિટ લઈને ઊભા રહેજો આ માંડ છૂટ્યો ક્યારની લોહી પીતી હતી આતા એ ખંડાલા હવે તું જા એકલી ખંડાલા બાકી ઓ ઓ બોલો ક કબૂતર નો ક ક કબૂતર નો ક બધા સાથે બોલો ક કબૂતર નો ક ક કબૂતર નો ક તે હે લક્ષ્મી બેન ક કબૂતર નો જ ક થાય કનૈયા નો ક ના થાય તે હે લક્ષ્મી બેન આ કાશી નો ક જ થાય ને તે હે કનૈયા આમ તો ક કાગડી નો ક થાય જ ને માને તો થાય હે બેન એમ તો ગંગા નો ગ એટલે ગધેડી નો ગ થાય ને હે ગધેડી તો તું છે તું એટલે કોઈને નઈ ને હગા ધણી ને મારી લાત ને ઘર માંથી કાઢો બા તે ને ગણતી કાઢે બા તે તું વાડી વાડી ગામ આખા માં ઠાગા થઈયા કરતી પરત તે એક ધણી ગોતી ને ખીલે બંધાઈ જા ને એટલે તને ખબર પડે તારું કેટલા દી તકે તે ગધેડી ના ગ કાગડી ને તે ગધેડી નો ગ ગધેડી નો ગ કાગડી નો ગ કાગડી નો ગ એ ગ ગધેડી નો ગ કાગડી નો ગ ચૂપ જા ક કાગડી નો ગ ક કાગડી નો ગ જય હિન્દુ આપી રોકડચંદ શેઠ કાવડિયાની વાતચીત થઈ ગઈ હવે તમારા દીકરા ગાંગડચંદ શેઠ અને મારી દીકરી ચંપા ગૌરી નું સત પણ પાકું પણ મારી એક નાનકી એવી શરત છે અરે કામદાર તમારી એક શરત નહીં કોથળા ભરીને શરત કરો આ લગ્ન નો માંડવો તમારી હવેલી ના આંગણા માં નખાશે કામદાર નાખજો જ્યાં નાખવો ત્યાં નાખજો આ હવેલી તમારી જ છે ને
આ મારી દીકરી ચંપા ગૌરી છે ને ઈ ઘોડે ચડી નાઈ હવેલી માં પણવા આવશે. આથી હોય કે ઘોડા અમારે તો પોખવાની છે ને. રોકડચંદ શેખ તો બોલાવો મૂર્તિયા ને એટલે કન્યા જોઈ લે. મૂર્તિઓ તો પેઢીએ વેપાર કરે છે. બેટા ચંપા ગૌરી જાઓ જઈને મૂર્તિયા ને જોઈ લ્યો. જોઈ લ્યો ધીરે લઈ જા તારે જોઈ એટલો માલ તું તારે લઈ જા. એટલે હું તમને દોરી લઉં. અરે પણ તું છે કોણ? હું ધોકરચંદ કામદાર ની તંપાતલી. એ તમને ખબર છે માલા ને તમારા બાપા એ આપનું કલી નાખ્યું છપ્પન. આપણું નહીં કર્યું હોય એનું કર્યું હશે. મૂરતિયા ઉઘાડો ઘૂંઘ તો તમારી બોબડી નો. ફૂલ બોબડી નથી. હા એ તો છે ને, મને બધા ઘર માં લાદ થી બોલાવે છે ને, એટલે હું લાદ માં બોલું છું. મૂરતિયા જોઈ લો તમારી ખૂબ જાને. એ બાપા જો મને ખૂબ જાગે. મારી દીકરી ચંપા ગઈ. શું થયું બેટા? અરે ગાંગરચંદ, હવે તમે સોનગઢ ના કામદાર ના જમાય થયા. સિપાહીઓ આજથી હવેલી ઉપર પહેરો રાખો. જ્યાં સુધી મારી દીકરી ચંપા ગૌરી ના લગ્ન ગાંગરચંદ જમાય ત્યાં સુધી એકલા બહાર ન જાય. એને નજર કેજ રાખો. હાલો હવે આપણું પાકું. હાલો બાપા. લાડુઓ તારા બાપા ને ખવલાવ અને ખીર કહેતા મારા બાપા ને ખવલાવ. માતાજી ના ચરણો માં ઘોડિયું ચડાવીને મારી માનતા પૂરી કરી છે. અરે પણ પેલા ચુંદડી ચડાવાય. મેં કીધું ને પેલા ઘોડિયું. જોજો હાકર, હક પણ પેલા હમણાં કજિયો થઈ જાય. કજિયો થતો હોય તો થાય, જોઈ લઈએ પેલા કોણ જીતે છે. હા એમ નો મનાવું જોતા માનતી નથી તારી જાત ને. અરે ગંગર હાકર મારું. રેવા દે ભાઈ ઉપર હાથ દાવ પડાય. ઓ બાપુ, તમે આ મંદિરે આવ્યા? હા, માની માનતા પૂરી કરવા આવ્યા હતા. તો હવે અમારો એક કજિયો પતાવી દો. આ કહે છે કે માતાજી ને પેલા ઘોડિયું ચડાવાય અને હું કહું છું કે માતાજી ને પેલા ચુંદડી ચડાવાય. પેલા ચુંદડી ચડાવાય પછી ઘોડિયું. આ છે સાકર. હા બાપુ, આ હાકર છે અને હું ગાંગડો. હાકર ને ગાંગડો. અરે બાપુ, ઓલું યાદ કરાવી દો. ઓલું શું? આ તમારું વચન. તમે મને કીધું છે ને કે તમે જયારે સોનગઢ ની રાજગાદી એ બેસો ત્યારે કામદાર હું. અરે ગાંડા ગાંગડ, રાજપૂત ને વચન યાદ દેવડાવવાની જરૂર ન હોય. હવે કામદાર નું આપણું પાકું લ્યો. હાલો હવે માતાજી ને ચુંદડી ચડાવી દઈ, પછી તમને ચોપાડ ઓઢાડું. અરે નંખાવી લ્યો બાયું, નંખાવી લ્યો. આ તમારા ભાંગેલ તૂટેલ ખાટલામાં ઈહું ઉપડા હાલ પાખડા નંખાવી લ્યો બાયું, નંખાવી લ્યો. એ ભાઈ, મારા ખાટલા ને કાથિયો ભરી દો. હા લ્યો ને ભરી દે. ખાટલી ખૂંદી ખુલ્લો કરી નાખ્યો. મારા ખાટલા માં પાટી ભરી દે. હા લ્યો ને ભરી દે. તમે તો ભાઈ પાટીઓ તાણી તાણી ઢોલિયો હાવ ઉગાડો કરી નાખ્યો. હે આ ઘેર્યો ભાઈ, આ ઘેર્યો. આ ખાટલા માંથી તો નકરા હુવાવેડ ના હુવાવેડા ની વાઇસ આવે છે. હે થારી ના, એ મારી સામે જો, મારી સામે જો. છેલ્લા 30 વર્ષથી મારો ભાઈડો ભાગી ગયો, સમજો.
ભાગી જાય આમાં નો ટકે. અને છેલ્લા 30 વર્ષથી મેં કોઈ મરદની હામે નજર માંડીને જોયું નથી. આ તે જુઓ ને, ભલે ને જોયા જેવી થઈ જાય. પરમદી જોયો હોત ને તો લાલ હતા, હવે બે ત્રણ દી પછી જોશો ને તો પીળા પડી ગયા છે. આ છાનામાં છોલી ને પાયો નાખી દે, નહી તો તને છોલી નાખીશ. મારી હાડી ડોશી છે તો ખાટલા ના પાયા જેવડી, પણ છે વટ નો કટકો નક્કી. આના કુળમાં છછુંદર પૂજાતી હોય છે. વાટીઓ ક્યાં બાંધવી ખબર પડતી નથી. મારા ગળામાં ખાટલો, અમાસના પેટના તારે ખાટલા ભરવા છે કા? હાલ મારી રાવટીમાં આ તારે ઈસને ઉપરે લોખાનો કરી નાખો. અરે મારા ગળા સાગર નહીં, હાલ હાલ તું હજી મને મારું ગળું ઢોળાઈ જાય છે. હાલ મારી રાવટીમાં હાલ કહું છું ને, હાલ મારા ઉપરે લોખાનો કરી નાખો. દીકરા ગાંગર જમાઈ રાજ. ઓ દીકરા ગાંગર. એ જમાઈ રાજ. દીકરા ગાંગર જમાઈ રાજ. ક્યાં ગયો? એ જમાઈ રાજ. અહીં તમારો ગાંગણ કે કોઈ જમાઈ રહેતો નથી. પોતાની કુકડી કન્યા પરણાવવા માટે આ કામદાર મને પરાણે પકડી જાય છે. દોળ આકર દોળ. ગાંગડા ગાંગડો. તને જોઈને તો આ ગાંગડો પાણી પાણી થઈ જાય છે. ભાઈઓ જોઈશું રહ્યા છો, લઈ ચાલો એને. જતા જતા મારા ખાટલા નો પાયો તો નાખતો જ. અરે ચોથા પાયા વગર ની ખખડેલ ખાટલી વાળી ડોશી, તે જ તો મારો ખાટલા નો ખેલ બગાડ્યો છે. હું કોણ? કોણ ગઢ નો ગાંગડ કામદાર? એલા ગઢ ને દરવાજે તોરણ બંધાઈ ગયા. હા બાપુ. એલા રાજગઢ ના આંગણા માં મોતીડા ના ચોક પુરાઈ ગયા. હા બાપુ. એલા રાજ તિલક ની તૈયારીઓ થઈ ગઈ. હા બાપુ. હું કોણ? સોન ગઢ નો ગાંગડ કામદાર. એલી આમાં શું છે? હાકર વેચાય નહી, હાકર તો મારા એકલા ની જ. સાકર રણુજાના માર્ગ માં માં અંબાજી નું મંદિર આવશે, ત્યાં માં ના દર્શન કરી પછી રણુજા જશું. હવે ઝટ કરજો. હા ભલે. અરે પણ મારે સામાન બાંધો છે, છોડ મને. એ ગાંડી આ સામાન બાંધવાના દી નથી, બાંધેલા સામાન છોડી નાખવાના દી છે. આ તો સામાન છોડવાને બદલે મને છોડી જાતી રહી. અરે ભાઈ કાળો વા વા બાપુ નો ઘોડો ઉઘાડો ઉભો છે, એને જટ શણગારો લગ્ન માં લઈ જવાનો છે. અરે જેઠી વેલડા જણાઈ ગયા? નહીં નહીં, આ વેલડા જોડાઈ ગયા છે ને. અને ઓને તમે બધી જટ કરો, બાપુ ના લગ્ન થાય છે. આમ ક્યાં સુધી લોટ માં લીટા કરતો? ઓહો પૈનાવા જેવડી થઈ છે, પણ છબે રમવાનું છોડતી નથી. ગાંગડ
હાજી બાપુ, હું એકલો જ મારવાડ જાઉં છું રૂપવતીને લગ્નનું પાણીતર ઉઢાડવા. એકલા જ બાપુ? વરરાજા થઈને એકલા જ પરણવા જાવ છો? અહીં અમે તો જાનું જોડવાની તૈયારી રાખી છે. એને 10-15 ઘોડા ઘુગરમાર વાળા તૈયાર કરાવી રાખ્યા છે. એ હાથાત વેલડા સજાવી રાખ્યા છે. 10-15 હાથી માથે હોનાની અંબાડીઓ મુકાઈ ગઈ છે. બની ઠણીને બેઠેલી જાનડીઓના ગળામાંથી ફકત લગ્નના ગીતલા વેતા થાય એટલી જ વાર છે. એ સોનગઢ ના રાજા પરણવા આલ્યા માણા રામ. બસ 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 કાંગર, જાન જોડીને તો રાજમહેલે જવાય. હું તો જઉં છું પીર રામદેવજીના મંદિરે રૂપપતિને લગ્નનું પાનેતર ઉડાડી અલખ ધણીના આશીર્વાદ માંગવા. તમે રૂપપતિનું સમય કરવા સામે આવજો. સોનગઢની રાજરાણીને શુભે એવું એનું સ્વાગત કરવા. અરે બાપુ, સ્વાગતમાં તો કોઈ ખામી નહીં રહે, પણ ભેગું ભેગું મારું મોઢું મીઠું થાય એવી ઓલી હાકર નહી લેતા આવજો. ઈ હાકર વગરનો આ ગાંગડો કડવો વખ થઈ જાય છે. સાવધાન, વિરોધ વાપરો. જીવ લેન્ડ રોપ થી બચો. ચાલે બેસીએ. રાણી, હવે તો તારા વગર રહેવાતું નથી. રાણી, રાણી, તારા માટે તો મેં બંગલો પણ લઈ લીધો છે. એ આ પબ્લિક પાર્ક જે સમજો ને, કઈ તમારા માટે પ્રેમ કીર્તન કરવાની જગ્યા નથી. સમજો, ઉભા થાવ. એ છોકરી, આ તારા બાપુજીનું નામ શું છે? એ હું આનો પતિ છું બાપુ. નહીં, હા એ મારા પતિ છે. ઓહો, માનવામાં તો નથી આવતું. તોય ખડજુક છે, કોઈનું કઈ થઈ શકે, ક્યાંનું ક્યાં થઈ શકે, ભગવાન જાણે. બાપ દીકરી જેવા સારું કર્યું તે મને બચાવી લીધો. આજે તો અમિતાભ ને તમાર આવી જાય એવા મૃત્યુદાતા જેવો તમાચો કોને કોને માર્યો જોવું પડશે. અબાઉટ ટર્ન. અરે 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 અરે, આ શું કરો છો? બિચારો માફી માંગે છે તો તમે ચંડિકા સ્વરૂપ ને શાંત કરીને માફ કરી દો. તમે કહો છો ને, હા હું કહું છું, એટલે આજનો દિવસ જવા દો. જવા દો. સ્થળ તપાસ. ઓબરીના પેટનો ડાબડો. નસકોરા બોલાવે છે, પણ આના નસકોરાનો ભરોસો નહીં. આગળ પણ આ ટેપ રેકોર્ડરમાં નસકોરાની કેસેટ વગાડીને મને બે વાર બેવકૂફ બનાવ્યો છે. આજ તો ઠોકી વગાડીને પૂરી ખાતરી કરીશ કે આના નસકોરા સાચા છે કે ખોટા. કેસના જેવા નસકોરા બોલે છે, વગાડતું તારે. જલ્દી અંદર આવી જા, મને બળનું બંધ કરી દે. શાંતિ. એ શાંતિ, આપણા લગ્નને
છ વર્ષ પૂરા થયા અને આજે આપણા લગ્નની તિથિ પણ છે તો આલે છ વર્ષે મોકો મળ્યો છે તો લગ્નની પરણ્યાની પહેલી રાત ઉજવી નાખીએ આજે મમ્મી પણ ઘોરે છે ભગવાન કરે ને એ જિંદગીભર ઘોર્યા જ કરે શાંતિ તારી મમ્મી આવીને અહીંયા અશાંતિ ફેલાવે એ પહેલા હાલ આપણે પલ પલ ને પ્રેમ માં બદલી નાખીએ હા હરપા આજે મારી બધી માનતાઓ પૂરી થશે જો માનતાઓની વિધિઓ થી મારી આંગળીઓ ભરાઈ ગઈ છે હા 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 બે બે ત્રણ માનતા તો માની જ તી હો પહેલા પહેલા જુગમાં તું હતી પોપટી ને અમેરે પોપટ રાજા રામ ના ઓ શાંતિ અમેરે પોપટ રાજા રામ ના આવતી રે મારી પોપટી સારું લાગે છે ને આ તારી માં ના આવી તો બંદૂક આવી આ બંદૂક એ અદેખી ના પેટ ની છે આવી રે અરે શું કરવાને આ દૂધપક ના તપેલામાં કરછો થાય જાય થી મેં તને હજાર વાર ના પાડી છે ને કે ઇન્સ્પેક્ટર બન્યા પહેલા મારી દીકરીને હાથ નહીં લગાડવાનો અરે પણ મેં એને હાથ ક્યાં લગાડ્યો છે મેં તો એને છાતીએ લગાડી છે પ્રેમથી છાતીએ લગાડવાની વાત કરે છે ચાલ નિકાર હટિયા કાન ખોલીને સાંભળી લે હું નાની બનીશ તો હવાલદાર હટીસિંહના દીકરાની નહીં પણ ઇન્સ્પેક્ટર હટીસિંહના દીકરાની સમજો હટિયા અરે મને હટિયા હટિયા નથી કરવાનો આ હઠિયા મને ગાંઠિયા જેવું લાગતો તો ને એટલે તો મેં મારું નામ ફેરવીને હડફા હવાલદાર કરી નાખ્યું છે સમજાને હા ચાલ નિકાર અરે પણ છ વર્ષ સુધી તો ઈ તૂટેલા ખાટલામાં ફાટેલા ધાબળામાં પડ્યો રહ્યો આજ માંડ મોકો મળ્યો છે તો જરા મળી લેવા દે ને શાંતિ 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 ચાલ તું નીકળ શાંતિ મારી શાંતિ મારી પોપટી પાંજરામાં પોપટ બોલે સાંભળી લે ખબરદાર જો તે હટિયાને મળવાનો પ્રયત્ન પણ કર્યો છે કોણ જાણે કઈ જાતની અદેખી સાસુ છે સુખ લેવા દેતી નથી આ એનો એ જ ખાટલો અને એનો એ જ ફાટેલો ધાબળો આમ જ મારે એકલા જિંદગી ગુજારવાની અરે કેદી મરે સાસુ અને કેદી હું એના લાડવા ખાઉં કે પાંજરા માં પોપટ બોલે કે પાંજરા માં પોપટ તરફડે હું તારો હસબન્ડ નંબર વન અરે હટિયા તું મારા ખાટલામાં સાવ ગાંઠિયા જેવો ઘર જમાય છે ચાલો કેટલું મજાનું સુંદર સપનું આવતું તો આ જાડી સાસુ એ તોડી નાખ્યું અરે એક ભેંસ જેવી સાસુ આ જવા મરદ જમાઈને મચ્છર બનાવી નાખે છે પાન ની દુકાન ઉપર સાસુ નું મકાન નીચે પાન ની દુકાન ઉપર સાસુ નું મકાન નીચે પાન ની દુકાન ઉપર સાસુ નું મકાન તમે પોલીસ વાળા થઈને દારૂ પીઓ છો અરે હું પીધેલો નથી પીધેલા ની એક્ટિંગ કરું છું હું જો પોલીસ માં ના હોત ને તો અમરીશ પૂરી હોત ઠીક છે ઠીક છે એડ્રેસ બતાવો એડ્રેસ એડ્રેસ શું થયું એડ્રેસ બતાવો ને આ દંડો પકડો સરકારી છે ખોવાય નહીં મારી નોકરીનો સવાલ છે હવે એડ્રેસ બતાવું છું તમે પેલા નાકની દાંડીએ સીધા જઈ પછી જમણા વળજો પછી ડાબા વળજો પછી જમણા વળજો પછી ત્યાં એક છોકરો રમતો હશે
અને પછી ત્યાં જો છોકરો નહીં રમતો હોય ને તો એક ડોસો જાતો હશે અને જો ડોસો ન હોય ને તો એક ડોસી માળા લઈને જાતી હશે મંદિરે એની પાછળ પાછળ જાજો અને પછી એ જ્યાં મંદિરે ઊભી રહે ને એના પછી એક બકરી દેખાશે લે આ એડ્રેસ પૂરું સાંભળ્યા વગર જ જાતી રહી હે ભગવાન આ જ્યાં જાય છે ત્યાં એને બચાવજે એની રક્ષા કરજે ઓહ દંડો નોકરીનો સવાલ છે હે ભગવાન એની રક્ષા કરજે નીચે પાનની દુકાન ઉપર સાસુનું મકાન તું કરા બીડી પીવું છું ઓન ડ્યુટી બીડી પી હું બીડી પીવું છું ફેક બી ફેક જી સર ફેક બાકસે ફેક બાકસે ફેંકી દે ચાલો પાક લાગે છે તો ચોકીદાર પણ ગાંડા જેવો ઓન ડ્યુટી ઊંઘે છે અરે વાત તમે જાગો છો ને આ ઊંઘે છે અરે કોણ 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 હું કામ કરે છે ચોકીદારનો હે ચોકીદારનો ચોકીદાર છો ને પાછો ઊંઘે છે ઓન ડ્યુટી ઊંઘે છે હું ઊંઘું છું ઊભો થા ઓન ડ્યુટી ઊંઘવાનું નહીં હું કોણ અડફો હવાલદાર બિચારાને ડ્રેસે નથી આપ્યો શેઠે કોણ છે અરે કોણ છે તું હું કોણ અડફો હવાલદાર તને ખબર છે હું કોણ છું અરે હશો કોઈ મેનેજર અથવા શેઠના ચમચા અથવા ઘાટી ધોબી હે અથવા શેઠના કૂતરા સાચવા વાળા હું કોણ છું તને ખબર છે હું કુલભૂષણ છું કુલભૂષણ અરે કુલભૂષણ અરે કુલભૂષણ શેઠ તમને જ મળવા આવ્યો હતો આઈજી સાહેબનો એક સંદેશો આપવાનો હતો કે આપ એને ફોન કરીને વાત કરી લેજો ઠીક છે હું એમની સાથે વાત કરી લઈશ જેને કૂતરા સાચવા વાળો સમજો તો એ તો કુલભૂષણ નીકળ્યો સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે ચાલ અલે એ તું આજે પાછો ચંપલ પહેરીને આવ્યો સાહેબ ખીજાય છે કાલથી બૂટ પહેરીને આવતો જા આ તો તું નેતાનો દીકરો છો ને એટલે તને છોડી દઉં છું સમજો ને કઈ ખારો ધંધો કર જા આનો બાપ નેતા લોકોના પેટ કાપે છે અને આ બસ સ્ટેન્ડ ઉપર લોકોના ખિસ્સા કાપે છે બે સરખા બાપ એવા બેટા અરે સાહેબ કઈ વિચારમાં છો ઊંડા વિચારમાં છો કઈ મૂંઝવણમાં છો હાડફા સમજાતું નથી કપૂરને કોણે માર્યો એના ગળા પર ઊંડા ઘા છે અને આજુબાજુ કોઈ તીક્ષ્ણ હથિયાર પણ નથી મળ્યું સમજાતું નથી કપૂર કબ્રસ્તાનમાં કેવી રીતે મર્યો અરે સાહેબ આવા પાપિયા છે ને એ કબ્રસ્તાનમાં મરે ને એ જ હારું એટલે લોકોની મજૂરી બચી જાય મજૂરી હા ઠાઠડીમાં નાખીને ઉપાડીને સમસાન સુધી લઈ જવો પડે ને રામ બોલો ભાઈ રામ રામ બોલો ભાઈ રામ આ શું બકવાસ કરે છે ક્યારેક તો તારા ભેજાનો ઉપયોગ કર સાહેબ નકામું ટેન્શન કરે છે અરે એક પાપિયો મર્યો તો ધરતી માથેથી ભાર અડવો થયો આવા પાપિયા તો મરવા ખબરદાર જો હવે દારૂ પીને આ ભાઈડીના બાલ ખેંચ્યા છે તો સમજો ને આ ભાઈડી તને ભગવાને હાચવવા માટે આપી છે સમજો ને દારૂ પીને મારવા માટે નહીં હવે જો દારૂ પીધો ને તો જેલમાં કેદમાં જ્યાં ભાવશે ત્યાં જિંદગી પર પૂરી દઈશ ત્યાં લઈ જા શાંતિથી હાથ પકડ બાલ નહીં ભગવાને ભાઈડી આપી છે પણ હાચવતા નથી નીચના પેટના અરે સાહેબ તમે આજે કઈ ડબલ ટેન્શનમાં લાગો છો હા થાપણનું મૃત્યુ એક રહસ્ય બનીને રહી ગયું છે અરે સાહેબ રહસ્ય ને રહસ્ય જ રહેવા દો અને એમ સમજો કે આ ધરતી ઉપરથી એક બીજો પાપનો બોજો ઓછો થયો અને એ થાપર રહસ્યથી ન મરત ને તો એટી મરી જાત એને છોકરીઓ પર બળાત્કાર કરવાનો બહુ શોખ હતો ને અને પાછો નિરોધ વાપરતો નહોતો હું કોઈ દિવસ નહીં સુધરું લો કરી લો વાત અરે હું બગડ્યો છું ક્યાં કે સુધરું સારું થયું થાપર મરી ગયો જાનમની ખાઈડમાં ગયો તો સમજી ગઈ હવે આપણે આપણા સપનાનો સુખી સંસાર માણીશું
એ પેલા હિન્દી ફિલ્મ નો પ્રખ્યાત ડાયલોગ છે ને તે બોલતો કે આપ દુનિયા કી કોઈ ભી તાકાત હમકો જુદા નહીં કર સકતી ચલો મારી દીકરી ને ક્યાં લઈ જાય છે હઠિયા એ જબાન સંભાળી ને વાત કર સાસુ નહીતર ખેંચી લઈશ હવે હું હવાલદાર હડફો નહીં પણ ઇન્સ્પેક્ટર હડફા સિંગ થઈ ગયો છું હટાવ તારી બધું છ વર્ષ સુધી બહુ તારા જુલમ થયા છે હવે નહીં સહું આજ તો અમારી પરણાની પહેલી રાત ઉજવાશે જ હે ભગવાન તારો લાખ લાખ ઉપકાર માનું હવે હું નાની બનીશ તો ઇન્સ્પેક્ટર હરફનસિંગના દીકરાની જય હિંદ